નમસ્કાર મિત્રો, હું રાવલ જલપા. આજનો સબ્જેક્ટ છે શોર્ટકટ ટ્રિક્સ તાલુકા. આપણે બે વિડીયો જોઈ ગયા છે શોર્ટકટ ટ્રિક્સ તાલુકાની, અને હવે પાર્ટ 3 છે. આપણે દાહોદ, પંચમહાલ, રાજકોટ, મોરબી, નર્મદા જેવા આપણે આગળ જિલ્લાઓ જોઈ ગયા છે એમના તાલુકાઓ વિશે શોર્ટકટ ટ્રિક્સ. આજે આપણે જોઈશું પાર્ટ 3માં વલસાડ, વડોદરા, નવસારી, દેવભૂમિ દ્વારકા અને ભાવનગર. એક જ સેન્ટેન્સમાં, એક મિનિટમાં યાદ રહી જાય તે રીતે આપણે શોર્ટકટ ટ્રિક્સ જોઈશું. જો મિત્રો આ વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી જ અમને મોટિવેશન મળે અને વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળે. અને તમારા એક વિડીયો શેર કરવાથી જો કોઈને લાભ થતો હોય તો પ્લીઝ શેર કરજો, તેથી જ અમને તમારી લાઇક અને શેરથી વધુ સારા વિડીયો બનાવવાની અને તમારા સુધી પહોંચાડવાની તક મળે. હવે આજે આપણે જોશું વલસાડ. વલસાડની શોર્ટકટ કી છે વાઘ કપાવ વણ. ઘણા વિડીયોઝ તમે જોતા હશો તે શોર્ટકટ કીના નામે એટલા લોંગ લોંગ સેન્ટેન્સ હોય છે. જો આપણે લોંગ સેન્ટેન્સ યાદ રાખવા હોય તો પછી આપણે 7 કે 8 તાલુકાઓ યાદ રાખવામાં શું ફરક પડે, પણ એકદમ શોર્ટ ટ્રિક્સ કેને કહેવાય, જે એક સેન્ટેન્સનું પણ ઓછું હોય, એટલે વાઘ કપાવ વણ. તો આપણે વલસાડમાં 6 તાલુકાઓ છે, વાપી, ધરમપુર, કપરાટા, પારેડી, ઉમરગામ અને વલસાડ. તો આપણે જોઈ લીધું વા એટલે વાપી, ક એટલે ધરમપુર, ક એટલે કપરાડા, પા એટલે પારડી, ઉ એટલે ઉમરગામ અને વ એટલે વલસાડ. તો આ છે વલસાડ ડિસ્ટ્રિક્ટના તાલુકા 6. તો હવે યાદ રાખજો શોર્ટકટ કી વાઘ કપાવ વણ. હવે પછી આપણે બીજો ડિસ્ટ્રિક્ટ લઈએ છીએ વડોદરા. વડોદરા જિલ્લામાં 8 તાલુકાઓ છે. એની આપણે શોર્ટકટ કી ઇઝીલી યાદ રહી જાય, જે સેન્ટેન્સનો પણ હાફ સેન્ટેન્સ હોય એને આપણે કહેશું શોર્ટકટ કી. તો કે સીસા દે કપાવવા, સીસા દે કપાવવા. આ આખા એ 8 તાલુકાનું શોર્ટકટ આવી ગયું છે. આમને આખા આખા સેન્ટેન્સ નહીં, પણ જસ્ટ 8 શબ્દ પણ નથી અને આ તાલુકાનું શોર્ટકટ આવી ગયું. સી એટલે સિનોર, સી એટલે સિનોર, સા એટલે સાવલી, દે એટલે દેમાં દેસર પણ આવી ગયું અને ડભોઈ પણ આવી ગયું, દેસર અને ડભોઈ. ક એટલે કરજણ, પા એટલે પાદર, વ એટલે વડોદરા અને વા એટલે વાઘોડિયા. તો મિત્રો યાદ રાખજો સીસા દે કપાવવા, આ 7 શબ્દનો 8 તાલુકાની શોર્ટકટ કી થઈ ગઈ. સિનોર કે સિહોર બંને કહી શકીએ આપણે. સિનોર, સાવલી, દેસર, ડભોઈ, કરજણ, પાદરા, વડોદરા અને વાઘોડિયા. આટલું જ આપણે વડોદરા જિલ્લા વિશે કંઈ પણ આપણે યાદ રાખવું હોય તો સીસા દે કપાવ. એટલે તમને ક્યારે પહેલા એક્ઝામમાં ડિસ્ટ્રિક્ટ વિશે પૂછતા, હવે એટલું કહેશે કે ભાઈ સિનોર ક્યા જિલ્લામાં આવેલું છે, તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ વડોદરાની શોર્ટકટ કી શું છે, તો કે સીસા દે કપાવવા. તો એમાં સી એટલે શું થાય છે, તો કે સિનોર. તો આપણે એટલા શ્યોર હોવા જોઈએ કે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં સિનોર તાલુકો આવેલો છે. તો આપને બીજું કશું યાદ ન રહે તો ચાલશે, પણ આપણે જે શોર્ટકટ કી છે એ યાદ રહી ગઈ એટલે આપણા 33 ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ થઈ જશે. હવે પછીનું આપણે લઈએ છીએ નવસારી. એની શોર્ટકટ કી છે નવા ચોકમાં જ ખેલ. એટલે આપણે કહીએ છીએ ને કે નવા ચોકમાં ખેલ, તેમાં જ ખેલ, આપણે જે બહાર દઈને ગુજરાતી લેંગ્વેજમાં કહીએ છીએ. તો આ છે, તમે જોયું છે કે નવસારીમાં આપણે 6 તાલુકાઓ છે એના વિશે આપણે આજે
સોટ જે કે 8 વર્ડમાં આપણે એને કરેલું છે. તો ન એટલે કે નવસારી, વા એટલે વાસદા, ચો એટલે ચોખલી, ગ એટલે ગણદેવી, જ એટલે જબલપુર, અને ખ ખે એટલે ખેર. બરોબર છે, આ બે વસ્તુ આપણે એડ કર્યા છે માં અને લ, કારણ કે એક સારું એવું સેન્ટેન્સ બની જાય. એટલે નવા ચોગ માં જ ખેલ, લા થયું નવસારીનું શોર્ટ ટ્રિક્સ. તો મિત્રો આ તમને શોર્ટ ટ્રિક્સ ભૂલાય નહીં, નવા ચોગમાં જ ખેલ. હવે પછીનું આપણે લેશું દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકામાં 4 તાલુકાઓ છે, અને આપણે એની શોર્ટકટ કી એવી રીતે યાદ રાખશું કે બધે બધા તાલુકો તેમાં જ આવી જાય. દેવ ખંભે છે ભણ તારું કલ્યાણ થશે, દેવ ખંભે છે ભણ તારું કલ્યાણ થશે. દેવ એટલે કે દેવભૂમિ, ભે એટલે ખંભાળિયા, અને ભણ એટલે ભાણવર, અને કલ્યાણ થશે એટલે કે કલ્યાણપુર. તો આ હતા દેવભૂમિ દ્વારકાના તાલુકા 4. દેવ ખંભે છે ભણ તારું કલ્યાણ થશે, એ એમની શોર્ટકટ ટ્રિક્સ હતી. હવે આપણે જોઈશું કે આપણે ભાવનગરની શોર્ટકટ ટ્રિક્સ જોશું. ભાવનગરના 10 તાલુકાઓ છે. તો ઊંધો ભાગમાં પાતાળમાં શિવ છે, ઊંધો ભાગમાં જે પાતાળમાં શિવ છે. તો ઉ એટલે ઉમરાળા, ગો એટલે ઘોઘા, ભા એટલે ભાવનગર, ગ એટલે ગારિયાધાર, મા એટલે મોહવા, જે એટલે જેસર, પા એટલે પાલીતાણા, ત એટલે તળાજા, સી એટલે સિહોર, અને વ એટલે વલભીપુર. ઊંબો ભાગમાં પાતાળમાં શિવ છે, આ સેન્ટેન્સ યાદ રહી ગયું એટલે આપણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ આપણો ક્લિયર થઈ ગયો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. એન્ડ હવે પછીના તાલુકાઓ આફ્ટર વિડીયો.